ના સમાચાર પર નજર કરે તો સૈજપુર વોઘામાં આવેલી પોસ્ટ ઓફિસના પાછળ આવેલી કુબેરદાસની જૂની ચાલીના ટોરેન્ટ પાવર દ્વારા છેલ્લા કેટલાય સમયથી ચાલીમાં ઘરે ઘરે વીજળીના ખુલ્લા વાહરો લટકાવી દેવામાં આવ્યા છે જેને કારણે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદના સઈજપુર વોઘામાં આવેલી પોસ્ટ ઓફિસના પાછળના ભાગમાં આવેલી કુબેરદાસની જૂની ચાલીમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે ટોરેન્ટ પાવરવાળા ચાલીમાં ઘરે ઘરે વીજળીના વાહનો ખુલ્લા મૂકીને જતા રહ્યા છે જેના કારણે લોકોમાં અને નાના બાળકોમાં માં વીઆઈજી કરંટ લાગવાનો ભય ફેલાયેલો છે આ મામલે ટોરેન્ટ ઓફિસમાં સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કર્યા છતાંય કોઈ પણ પ્રકારની કામગીરી ટોરેન્ટ પાવર કંપની દ્વારા કરવામાં આવી નથી હું અહીંયા પચીસ વર્ષથી રહું છું સાહેબ લગભગ પાંચ વર્ષથી અમારી તકલીફ ચાલી છે લગભગ તો તમે જો આ છ છેલ્લા છ મહિનાથી તો લાઇટનું કામકાજ ચાલી રહ્યું છે બરાબર વરસાદના પાણીમાં લાઈટ જતી રહે છોકરા ગમે ત્યાં ખાડા પાડી પાડીને જતા રહે છે લોકો છોકરા અમારા ગલીમાં રમતા ચાલતા હોય વાયર ગમે ત્યાંથી ગમે ત્યાં પડી જાય અમે ટોરેન્ટમાં ગયા મ્યુનિસિપાલટી કોર્પોરેશનમાં ગયા કોઈ જગ્યાએ અમને કોઈ જવાબ મળ્યો નથી અહીંયા જઈએ તો ત્યાં મોકલે ત્યાં જઈએ તો ત્યાં મોકલે છે કોઈ જગ્યાએ અમારું કોઈ સાંભળતા નથી અમે પચીસ થી છવ્વીસ વખતે ટોળા થઈ ગયા છીએ પણ અમારું કોઈ કંઈ સાંભળ્યું નથી અમારી હજી કઈ સાંભળતા જ નથી આજ સુધી ક્યારે પાછળની ચાલીમાં એક બેન મરી ગયા લાઈટ નું કનેક્શન થઈને બરાબર અહીંયા અમારા ત્યાં કઈ એવી બીરા માં છે કોઈ છોકરું કોઈ બેન કોઈ બુર્ગમાંથી મરી ગયા પછી તમે આપશો અમને દિવાળી પહેલા કઈ કરી આપો કેમ તો ફટાકા ફટાકડા પૂરતા છોકરા નો ટેટો બેટો ઉડ્યો ને વાયર પડ્યો તો અમારા છોકરાનું શું બાળકોનો નો મામાર સાચે વાત અમે કેટલી અરજીઓ કરી સાહેબ અરજીઓ કરીને આપી છે કેટલી વાર કેટલી વાર પાછા આવ્યા છીએ તો છતાં અમારું કોઈ સાંભળ્યું નથી અને છેલ્લા સાત વર્ષથી આ ચાલીની અંદર રોડ બનાવું બનાવું કરી રહ્યા છે હજુ સુધી કોઈ રોડ બનાવ્યો નથી ઘણી વખત અમારા ડોસી કે બા દાદા પડી ગયા છે છોકરાઓ વાગ્યું છે માથામાં લોહી નીકળ્યું છે તો છતાંય અમારી માંગણી પૂરી નહીં થાય તો અમે એની સાથે કમ્પ્લેન કરશું બરાબર અને કેમેરામેન ધ્રુવિલ ચૌહાણ સાથે પ્રેમ ચૌબે લાઈવ ગુજરાત ન્યૂઝ અમદાવાદ